10 વર્ષ બાદ ભારતમાં સૌથી વધારે મોતનું કારણ કેન્સર બનશે, એટલે કે વિશ્વમાં કેન્સરના કારણે સૌથી વધારે મોત ભારતમાં થશે. યુએસએના કેરોલિનાના વિખ્યાત કેન્સર સર્જન ડોક્ટર કશ્યપ પટેલે ચેતવણી ઉચ્ચારી છે કે જો ભારતના નાગરિકો પશ્ચિમી સંસ્કૃતિ પ્રમાણેની જીવનશૈલીનો મોહ, પ્રદૂષિત હવા અને આધુનિક ખોરાક લેવાનું ચાલુ રાખશે તો 10 વર્ષ બાદ વિશ્વમાં કેન્સરના સૌથી વધુ દર્દી ભારતમાં હશે. કોણ છે ડોક્ટર કશ્યપ પટેલ તે વિશે વાત કરીએ તો કડવા પાટીદાર સમાજના દેતરોજ ગામના મૂળ વતની છે ડોક્ટર કશ્યપ પટેલ. તેઓ છેલ્લા 20 વર્ષથી અમેરિકાના કેરોલિન ખાતે રહે છે. અમેરિકામાં ઓન્કોલોજિસ્ટ એટલે કે મોઢાના કેન્સરના સર્જન ડોક્ટર કશ્યપ પટેલ અમેરિકામાં પ્રેક્ટિસ કરતા 5000 કરતાં પણ વધારે તબીબોના એસોસિએશનના પ્રેસિડેન્ટ છે. કોરોલાની બ્લડ એન્ડ કેન્સર કેર એસોસિએશનના સીઈઓ છે. ઇન્ટરનેશનલ ઓન્કોલોજી નેટવર્ક મેડિકલ ડાયરેક્ટર તથા ક્લિનિક અફેર્સ ઓફ ધ એસોસિએશન ઓફ કોમ્યુનિટી કેન્સર સેન્ટરના ચેરમેન તરીકે સેવા આપે છે. આ ઉપરાંત તેમણે બિટવીન લાઈફ એન્ડ ડેથ ફ્રોમ ડિસઅપીયર ટુ હોપ નામનું પુસ્તક લખ્યું છે. I've been practicing for over 25 years in America. I've published over 100 papers. અને કેન્સરની રિસર્ચમાં અત્યારે અમે ખૂબ ખૂબ આગળ રહીએ છીએ. અમારી પાસે અમારી પોતાની એક રિસર્ચ સંસ્થા છે, એનું નામ છે કમ્યુનિટી ક્લિનિકલ ઓન્કોલોજી રિસર્ચ નેટવર્ક. અને એમાં અમે દરેકે દરેક એડવાન્સ કેન્સર પેશન્ટના જે જીનોમ એનાલિસિસ, સો વી ડુ કેરી આઉટ ધી કોમ્પ્રિહેન્સિવ જીનોમિક એનાલિસિસ, કે જેમાં લગભગ 800-2100 જીનના મ્યુટેશન ડિટેક્ટ થાય, ને વી આર ટ્રાઈંગ ટુ ફાઇન્ડ યુનિક ટ્રીટમેન્ટ ફોર ઈચ પર્સન. કે જેમ કે લંગ કેન્સરના આજે 10 જુદા દર્દી હોય તો દરેક દર્દી માટે ઇન્ડિવિડ્યુઅલાઇઝ ટ્રીટમેન્ટ બેઝ ઓન ધર ઓન કોન્સ્ટિટ્યુશન. અને આઈ એમ ટ્રાઈંગ ટુ ક્રિએટ સિમિલર સ્ટ્રક્ચર ઇન અમદાવાદ એઝ વેલ, સો દેટ નોટ અ સિંગલ કેન્સર પેશન્ટ શુડ ગો વિધાઉટ ટ્રીટમેન્ટ. અપાર્ટ ફ્રોમ રિસર્ચ ઇન કેન્સર, I'm also doing a lot of work in working with the US Congress and Senate, helping them understand drafting the new laws that protects the interests of cancer patients. In that capacity, I frequently get to go to the White House, to Senate, to the Congress, and to help lawmakers understand the implications of the law that is being drafted. Other than that, ઓલસો સ્ટાર્ટેડ અ પ્રોગ્રામ ફોર નો વન લેફ્ટ અલોન, કે જેમાં અમારા જેટલા કેચમેન્ટ એરિયા છે એમાં કોઈ બી કેન્સરના દર્દીને ટ્રીટમેન્ટ વિના નહીં જવા દેવાનો. એના માટે અમે દર વર્ષે લગભગ $4 મિલિયન ઇઝ વોટ વી રાઇટ ઓફ, એટલે છેલ્લા 20 વર્ષમાં અમે લગભગ $20 મિલિયનની ચેરિટી કરી છે. અને ઇન એડિશન વી આર ઓલ્સો રેઝિંગ લોટ ઓફ ફંડ સો દેટ એ પેશન્ટને પેલા ગેસનો, પેલા પેટ્રોલનો ખર્ચો હોય, એમના ચાઇલ્ડ કેરનો ખર્ચો હોય તો વી પ્રોવાઈડ, ઇવન ધ ફૂડ વાચર્સ વી પ્રોવાઈડ ધેમ. સો યુઅર સાયન્ટિસ્ટ ઓલવેઝ બિલીવ ઇન પ્રૂવિંગ ધ કન્સેપ્ટ. અને વન ઓફ ધ થિંગ્સ આઈ અન્ડરસ્ટેન્ડ ઇઝ કે આઈ અન્ડરસ્ટેન્ડ, આપણે ધારો કે મેડિટેશન હેલ્પ્સ મી પર્સનલી, પણ ફોર મી ટુ સે કે મેડિટેશન હેલ્પ્સ પેશન્ટ્સ, આઈ નીડ ટુ પ્રૂવ દેટ. So there's a subjective experience I have, but I have to bring objective evidence. So there's a lot of complex dynamics. Economy, for example, you know, you want to promote economic growth, and economic drivers means industrialization. Industrialization means there will be pollution, there will be a lot of other things. Fortunately, I feel that current government is doing a lot of work to reduce the pollution by promoting alternate energy. But at the same time, it's going to take whole generation of our civilization to shift, to go back to our original lifestyle, to reduce the risk of this disease.